આજની આપણી thank you.
અને એક ચમચી જેટલું તમે જોઈ શકો છો કે આપણી ખાંડ હવે ઓગળી ગઈ છે અને લગભગ દૂધમાં ઉફાણ પણ આવી ગયો છે. અહીંયા આપણે સારા ફ્લેવર માટે એક ચમચી જેટલો એલચીનો પાવડર ઉમેરીશું અને થોડી વાર આ રીતે એક ઉફાણ આવે ત્યાં સુધી ચલાવી લઈશું જેથી દૂધમાં એલચીની સુગંધ સરસ મજાની આવી જાય. હવે આપણે ગેસની ફ્લેમ એક ઉફાણ આવી જાય ને પછી સાવ ધીમી કરી દેવાની છે અને એક કપ જેટલો આપણે મિલ્ક પાવડર ઉમેરીશું. પણ મિલ્ક પાવડર હંમેશા ધીમા ગેસની ફ્લેમ પર થોડો થોડો ઉમેરતા જવાનું અને દૂધમાં એ મિલ્ક પાવડરને મિક્સ કરતા જવાનું જેથી ગાંઠા ના પડે. એન્ડ હા મિત્રો, તમારું દૂધ જો એકદમ ઘાટું હોય ને તો મિલ્ક પાવડર ઉમેરવાની જરૂર નથી. બટ મારે અહીંયા ગાયનું પાતળું દૂધ હતું એટલા માટે મેં મિલ્ક પાવડર ઉમેરેલો છે. અને મિલ્ક પાવડર ના હોય તો તમે ઘરમાં રહેલી મલાઈ અથવા ક્રીમનો ઉપયોગ કરી શકો છો. અને મલાઈ ક્રીમ ના હોય, મિલ્ક પાવડર ના હોય, તેમ છતાં દૂધ પાતળું હોય તો પાતળા દૂધમાંથી પણ તૈયાર કરી શકો છો. બટ ફેર એટલો પડશે કે આપણે મિલ્ક પાવડરથી, મલાઈ ક્રીમથી અથવા ઘટ દૂધથી બનાવેલી
જે મેં નથી ઉમેરેલી. 5 મિનિટ માટે ઢાંકીને ધીમા ગેસની ફ્લેમ પર કૂક કરીશું તો એકદમ છૂટી છૂટી અને ટેમ્પટિંગ ખીચડી આપણી તૈયાર. નમક અને માં લેતા જશું. તમે વણીને પણ ભાખરી તૈયાર કરી શકો છો અને આ રીતે હાથથી દબાવીને પણ, પસંદગી તમારી રહેશે. તો હું થોડું હાથથી આ રીતે શેપ આપી દઉં છું અને થોડું પાતળું તૈયાર કરું છું, કારણ કે આપણે આજે તળવાના નથી ને, શેકવાના છીએ. તો થોડું પાતળું હશે ને તો અંદર સુધી કૂક થશે અને વેરાયટી એકદમ ક્રિસ્પી રહેશે. આ વેરાયટીને પણ તમારી આજની ફરાળી રેસીપીઓ એન્જોય કરો, બીજા લોકોને હેલ્પફુલ થાય તે માટે શેર કરો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. બાય બાય એન્ડ ટેક કેર.